શું તમને ઇંગ્લિશ બોલવાથી ડર લાગે છે? તો ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે છે ડાઉટનટ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ, કે જેમાં તમને ટોપ ઇંગ્લિશ ટીચર્સ દ્વારા હિન્દી ભાષાની મદદથી અંગ્રેજી બોલતા શીખવાડવામાં આવશે. મિત્રો, શું તમને ઇંગ્લિશ બોલવાથી તમે અટકાવ છો? શું તમે ઇંગ્લિશ ઇન્ટરવ્યૂની તૈયારી કરો છો? શું તમે અંગ્રેજી ભાષા ઉપર પોતાની પકડ મજબૂત કરવા માગો છો? તો આ કોર્સ તમારા માટે છે. હમણાં જ ડાઉટનટ એપ ઉપર આવી અને આ કોર્સ ખરીદો અને તમારા સપના પૂર્ણ કરો. મિત્રો, એજ્યુગઢવી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ કેડવી. આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું નીટના રિઝલ્ટ વિશે. હવે જુઓ, ગુજરાતનું રિઝલ્ટ પહેલાં કહી દઉં, પછી હું તમને કહીશ કે ડ્રોપ કઈ રીતના લેવાય. બરાબર, ફર્સ્ટ ઓફ ઓલ ગુજરાતનું જે રિઝલ્ટ છે એ ગુજરાતનું, મતલબ આપણા ટોપર્સ કોણ છે એની પણ આપણે વાત કરીશું. જુઓ, ટોટલ જે રિઝલ્ટ છે એની અંદર ત્રણ ટોપર છે ઓલ ઇન્ડિયા 1, 2, 3 ઉપર, મહારાષ્ટ્ર, તેલંગાણા એન્ડ દિલ્હીથી મેબી. બરાબર, તો આ ત્રણ છે જે દિલ્હીથી કદાચ ના હોય, બીજા કોઈ રાજ્યથી હોય. એકચ્યુઅલી મને એટલું બધું મેમોરાઇઝ નથી. બીજી એક વાત, આપણા ગુજરાતના જે છે એમના માર્ક્સ 715 છે અને એમનું નામ છે રુતુલ છાક કરીને નામ હતું એમનું. 11મો નંબર છે, ઓલ ઇન્ડિયા રેન્ક 11 છે એનો, અને એના 715 માર્ક્સ છે. બરાબર, તો ઓલ કોંગ્રેચ્યુલેશન્સ આપણી ટીમ તરફથી અને સમગ્ર ગુજરાત તરફથી એ મિત્રને બહુ બધી શુભકામનાઓ. બરાબર, અને હેપી દિવાળી પણ. તો ગાઈસ, હવે આપણે વાત કરીશું કે નીટનું જે રિઝલ્ટ છે એની અંદર તમારું રિઝલ્ટ ઓછું આવ્યું છે અને તમે ડ્રોપ લેવા માગો છો, તો ડ્રોપ કઈ રીતના લેશો, એની શું પ્રોસેસ છે? તો આ એક સિરિયસ ટોપિક છે જેની અંદર ઘણા બધા વાલી પણ મૂંઝાઈ શકે છે, વિદ્યાર્થી પણ મૂંઝાઈ શકે છે કે ડ્રોપ લેવા માટે શું કરવું. તો સિમ્પલ છે, ડ્રોપ લેવા માટે તમને કંઈ અત્યારે ખાસ કરવાની જરૂર નથી. તમારું જે આ નીટનું રિઝલ્ટ છે એ 1 વર્ષની વેલિડિટીવાળું હોય છે, એટલે કે 1 વર્ષ સુધી વેલિડ ગણાય. અને આનું આ રિઝલ્ટથી તમે નેક્સ્ટ યર કોઈપણ MBBS કે BHMS અથવા તો કોઈપણ મેડિકલ સીટની અંદર એડમિશન માટે એપ્લાય ન કરી શકો. તમને દર વર્ષે નવા રિઝલ્ટ સાથે નવી રીતના એપ્લિકેશન આપવું પડે તો જ તમારું એડમિશન કન્ફર્મ ગણી શકાય. એટલે આ રિઝલ્ટ તમારું માત્ર 1 વર્ષ માટેનું છે, એટલે કે હવે જો તમે ડ્રોપ લેવા માગો છો તો તમને કંઈ ખાસ કરવાનું નથી. તમને જસ્ટ કોઈ સારા એવા ક્લાસીસ જોઈન કરી લેવાના છે, જે તમારું નીટનું રિઝલ્ટ આવ્યું છે એની પ્રિન્ટ કાઢવાની છે અને પ્રિન્ટ કાઢીને ઘરે મૂકી દેવાની છે. સિમ્પલ, બરાબર. તો બસ આ પ્રિન્ટ કાઢીને તમે મૂકી દીધી, પ્લસ તમે સારા એવા ક્લાસ જોઈન કરો છો, કોઈ પણ સારી રીતના સારી એવી પ્રિપરેશન કરો છો. પ્રિપરેશન કર્યા બાદ તમને હવે શું કરવાનું, જ્યારે પણ નીટની એક્ઝામ આવે એનું ફોર્મ શાંતિથી ફિલઅપ કરી દેવાનું છે અને ફરીથી હોલ ટિકિટ આવશે, ફરીથી એક્ઝામ આપીને ફરીથી જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટ સાથે એડમિશન લઈ લેવાનું છે. સિમ્પલ, આટલી જ પ્રોસેસ છે, કંઈ ખાસ એવું કરતા નહીં જેથી કરીને બીજું કંઈ બગડે. એટલે સિમ્પલ આટલા વેની અંદર તમે જજો. બરાબર, કંઈ ખાસ નહીં કરવાનું, જે થાય છે એ રીતના પ્રોસેસ. ક્લાસ જોઈન કરી લો, ફરીથી એક્ઝામ આપો અને ફરીથી નીટનું ફોર્મ ભરો અને ફરીથી એક્ઝામ આપો. સિમ્પલ, બરાબર. તો હવે તમને જો અત્યારે એક બીજી વાત કહી દઉં, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી કરતાં વધારે આવ્યું છે, જેમ કે મેં હમણાં એક સર સાથે વાત કરી એ પ્રમાણે. કેમ? કારણ કે મધર લેંગ્વેજની અંદર ઘણું બધું શીખે છે. મધર લેંગ્વેજની અંદર એટલે આપણે ગુજરાતીમાં પહેલાં તો એના કોન્સેપ્ટ સમજી લઈએ છીએ કમ્પેર ટુ ઇંગ્લિશ. બરાબર, કેમ કે આપણી મધર લેંગ્વેજ છે એટલા માટે. તો એના કોન્સેપ્ટ તમે ગુજરાતીની અંદર ઘણા બધી રીતના સારી રીતના સમજી લો કે વસ્તુ આમ કહેવા માંગે છે, પછી એને સારી રીતના આપણે એક્સપ્લોર કરી શકીએ કે અથવા તો એક્સપ્લેન કરી શકીએ કે આ રીતના હતું, આ રીતના. પછી એનો કોન્સેપ્ટ આપણે સમજ્યા હોય તો એને પછી એઝ અ MCQની અંદર એનું એક ફોર્મેટ હોય જેની અંદર આપણે એનો આન્સર લખી સમજ્યા હોય તો તમે એનો આન્સર સાચો આપી શકો. તો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ એમ ના સમજો તમારા નીટમાં ઓછા આવે છે, ના, તમે સારી રીતના સમજી અને સારી રીતના માર્ક્સ પણ લાવી શકો છો કમ્પેર ટુ ઇંગ્લિશ મીડિયમ. બરાબર, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમારા મિત્રોને શેર કરજો, બને તેટલો શેર કરજો જો એમના મન